વર્લ્ડ ન્યૂઝ પર નજર કરીએ તો જાપાન અને ચીનમાં તણાવ વધ્યો છે. જાપાને 24 ઓગસ્ટના રોજ તેના ફુકુશીમા પરમાણુ પ્લાન્ટમાંથી કિરણોત્સર્ગી પાણી છોડવાનું શરૂ કર્યું. ચીન અને જાપાન વચ્ચે તણાવ વધી ગયો છે. ખાસ કરીને જાપાન દ્વારા છોડવામાં આવેલા રેડિયો એક્ટિવ પાણી બાદ બંને દેશો વચ્ચે તણાવ વધુ વધી ગયો છે. જાપાને 24 ઓગસ્ટના રોજ તેના ફુકુશીમા પરમાણુ પ્લાન્ટમાંથી કિરણોત્સર્ગી પાણી છોડવાનું શરૂ કર્યું. આ પહેલા ચીન તરફથી જાપાનને અનેક ધમકીભર્યા કોલ કરવામાં આવ્યા હતા. હવે ચીનમાં જાપાનીઝ મિશન અને શાળાઓ પર હુમલો કરવામાં આવ્યો છે. એક અહેવાલ અનુસાર તેની ઇમારત પર પથ્થર ફેંકવામાં આવ્યા છે. આ પછી જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. કિશિદાએ કહ્યું, ચીન તરફથી સતત હેરાનગતિના અહેવાલો આવી રહ્યા છે. ત્યાં અમારા દૂતાવાસ અને શાળાઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. તેઓ આવા હુમલાની નિંદા કરે છે. પીએમએ કહ્યું, અમે આ મામલે ચીનના રાજદૂતને સમન્સ મોકલ્યા હતા. તેમણે કહેવામાં આવ્યું છે કે તેઓ ચીનના નાગરિકોને બેજવાબદાર ભર્યા વલણ ન અપનાવે અને શાંતિ જાળવી રાખે. ચીનમાં જાપાની ઇમારતો પર હુમલા બાદ સુરક્ષા વધારી દેવામાં આવી છે. ચક્રવાત ઇલાડિયા ફ્લોરિડા તરફ આગળ વધી રહ્યું છે. દક્ષિણ કેરોલિનામાં કટોકટીની સ્થિતિ જાહેરાત કરી છે. હરિકેન ઇડાલિયા ફ્લોરિડાના ગલ્ફ કોસ્ટ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. અધિકારીઓએ સીડર કી ટાપુ પર રહેતા લોકોને ચેતવણી આપી હતી કે ઇડાલિયાથી વાવાઝોડું 15 ફૂટ એટલે કે 4.5 મીટર સુધી પહોંચી શકે છે. તોફાનથી બચવા માટે લગભગ 900 પરિવારોને તેમના ઘર છોડીને સલામત સ્થળે જવાની અપીલ કરવામાં આવી છે. અમેરિકાના દક્ષિણ પૂર્વે કિનારે એક સાથે 2 વાવાઝોડાના આગમનથી ચેતવણી જાહેર કરવામાં આવી છે. વાવાઝોડું ઇડાલિયા ફ્લોરિડાના કિનારા તરફથી ઝડપથી આગળ વધી રહ્યું છે. હરિકેન ફ્રેન્કલિનનો ખતરો બરમુડા નજીક મંડરાઈ રહ્યો છે. તાજેતરની માહિતી મુજબ હરિકેન ઇડાલિયા 100 માઇલ પ્રતિ કલાકની ઝડપે પવન સાથે કેટેગરી 2ના તોફાનમાં તીવ્ર બની ગયું છે. બિડેન વહીવટીતંત્ર ફ્લોરિડાના દરિયાકાંઠાના શહેરોમાં લોકોની સુરક્ષાને લઈને ચિંતિત છે. અધિકારીઓએ દરિયાકિનારાની નજીક રહેતા લોકોને ભારે પવન અને પૂરના 2 જોખમને ટાળવા માટે આવશ્યક ચીજવસ્તુઓ લેવા અને સલામત સ્થળે સ્થળાંતર કરવા વિનંતી કરી છે.